આગળ વાત કરીએ દીવની. દીવ સમગ્ર શિક્ષણના સભાખંડ ખાતે ઇન્સ્પાયર્ડ એવોર્ડ માનક અંતર્ગત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 9 પ્રોજેક્ટો મૂકવામાં આવ્યા હતા. દીવમાં 22 પ્રોજેક્ટમાંથી 9 પ્રોજેક્ટોની પસંદગી બાદ આ 9 પ્રોજેક્ટોનું વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. દીવ જિલ્લામાં વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું, જેમાં કુલ 9 પ્રોજેક્ટોનો ઇન્સ્પાયર એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી, જેનું સમગ્ર શિક્ષા અભિયાન ખાતે પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શન દીવ જિલ્લાની સરકારી અને ખાનગી દરેક સ્કૂલો વચ્ચે યોજાયું હતું, જેમાં દરેક વિદ્યાર્થીઓએ પોતાની બેસ્ટ પ્રસ્તુતિ લોકો સમક્ષ પ્રદર્શન દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી. આ 9 પ્રોજેક્ટોમાંથી 1 પસંદગી પામશે અને નેશનલ લેવલે જવાનો મોકો મળશે અને ત્યાંથી ચાઇના જવાનો પણ મોકો આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન દિલાવર મંસૂરી, આર કે સિંઘ, શ્રીમતી હિમાની પટેલ, ઇનોવેટિવ એસોસિએટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રદર્શન જિલ્લા કક્ષાના નોડલ ઓફિસર અરવિંદ સોલંકીના માર્ગદર્શનમાં યોજાયું હતું, તેમજ કાર્યક્રમનું સંચાલન માનસિંહ બામણિયા દ્વારા કરવામાં આવ્યું હતું. મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ. જે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીની ઓટોનોમસ બોડી છે, અમે લોકો દર વર્ષે ઇન્સ્પાયર એવોર્ડ સ્કીમ ચાલુ કરેલી છે, તો એમાં દર વર્ષે સ્કૂલ લેવલના સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટ કરે છે અને એમાંથી બેસ્ટ 10,000 અમે એમાંથી બેસ્ટ 10,000ને ડિસ્ટ્રિક્ટ લેવલે પહોંચવા માટે એને તક આપે છે. જે સિલેક્ટેડ સ્ટુડન્ટ છે એમના ખાતામાં 10,000 અમે અમાઉન્ટ આપીએ છીએ, કારણ કે એ લોકો પ્રોજેક્ટ બનાવી શકે. એ બનાવેલા પ્રોજેક્ટનું એ લોકો એક્ઝિબિશનમાં બતાવે છે. એક્ઝિબિશનમાંથી સિલેક્ટ થયેલા આઈડિયા સ્ટેટ લેવલે જાય છે, સ્ટેટ લેવલના પછી નેશનલ લેવલ આવે છે, તો નેશનલ લેવલની વચ્ચે મેન્ટરશિપ વર્કશોપ અમે લોકો પ્રોવાઈડ કરીએ છીએ, જેમાં સ્ટુડન્ટનો જે મેઇન પ્રોજેક્ટ છે એને થોડું મોડિફાઈ કરીને એને નેશનલ લેવલે કમ્પીટ કરી શકે એ રીતનું અમે બનાવીને અને ત્યાં રજૂ કરીએ છીએ. નેશનલ લેવલમાંથી ટોપ 60 સ્ટુડન્ટ્સને ફેસ્ટિવલ ઓફ ઇનોવેશન પ્રોગ્રામમાં અમે સિલેક્ટ કરીને એમને રાષ્ટ્રપતિ એમને એવોર્ડ આપે છે 60 સ્ટુડન્ટ્સને. એના પછી દર વર્ષે જાપાનમાં સકુરા પ્રોગ્રામ થાય છે, એમાં ઇન્ટરનેશનલ સાયન્સ ફેરમાં એમને પાર્ટિસિપેટ કરવાનું મોકો. ગુડ મોર્નિંગ, મારું નામ તનિષા છે. અમે લોકો ઇન્સ્પાયર્ડ એવોર્ડમાં આવેલા છીએ, તેમાં 22 પ્રોજેક્ટમાંથી અમારા 9 પ્રોજેક્ટ સિલેક્ટ થયેલા છે. આજે અમે અહીંયા આ પ્રોજેક્ટ બતાવવા માટે આવ્યા છીએ. જો અહીંયા અમારો પ્રોજેક્ટ સિલેક્ટ થશે તો અમે લોકો દિલ્હી જવા કદાચ જોશું. અને આ છે અમારું પ્રોજેક્ટ વાઇબ્રેશન મશીન, અમારા પ્રોજેક્ટનું નામ છે. આ મશીનથી આપણે માથાનો દુખાવો દૂર કરી શકીએ છીએ. જેમ કે આપણે તેની માથામાં પહેરવાની હેલ્મેટ લઈ તેની એક સાઈડ 9 વોલ્ટની બેટરી લગાવી, બીજી બાજુ રમકડાની મોટર ફિટ કરી રબરને વાઇબ્રેટ મુક્ત રીતે ફિટ કરો, જેથી તે વાઇબ્રેટ થઈ શકે. તેને આપણે માથા પર રાખશું, રબર વાઇબ્રેટ થતાં તે માથાની સપાટી પર સંપર્ક થશે, જેથી તેના માથાના એક્યુટ પોઈન્ટ પર અસર થશે અને ચેતાતંત્ર રિલીઝ થશે, જેનાથી માથાનો દુખાવો દૂર થશે. તેના ઉપયોગ છે, આને આપણે ક્યારે પણ ઉપયોગમાં લઈ શકીએ છીએ અને સાવ આસાનીથી આપણે બનાવી શકીએ છીએ. જ્યારે આપણે કોઈ પણ દવા લઈએ છીએ તેથી આપણા શરીરમાં નુકસાનકારક પણ થાય છે, પણ આ મશીનથી કોઈ નુકસાન થતું નથી અને આપણે આને આરામથી માથા પર રાખી અને માથાનો દુખાવો દૂર કરી શકીએ. ગુડ મોર્નિંગ, વેલકમ યુ ઇન સ્ટેટ લેવલ સાયન્સ એક્ઝિબિશન અંડર ઇન્સ્પાયરિંગ અવોર્ડ માને. My name is Vejanke Mansuri and I am studying in Nirmala Mata High School, Div, in 8th standard. My project name, we are lucky that we are out of 22 projects, we are selected 2 projects in Nirmala Mata High School. My project name is Water Control Alarm Device. Water Control Alarm Device. We often forget to switch off our pumping machine, the overhead tank overflow and there is wastage of water. So, overcome the above problems, I have made this project. How it works? When the water is filling in the tank, the water comes in the top and the water depth
કેપ, કમ ઇન ધ ફ્રન્ટ, કમ ઇન ધ ટોપ. And come and when it comes in the top, it will alarm us.